રાજકોટથી જય ચામુંડેશ્વરી માનવ સેવા મંદિર આપને જ્ઞાન વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું સંગમ પ્રસ્તુત કરે છે. તો આજે આપણે વિષય છે આપણો ખાસ કરીને યજ્ઞ. દરેક જીવ યજ્ઞ જન્મથી મરણ સુધી યજ્ઞ કરતો જ રહે છે. તો આપણે ખ્યાલ આવ્યો કે યજ્ઞ કયો, આપણે ખ્યાલ આવ્યો કયો યજ્ઞ કરો છો તમે? ના આવ્યો. પ્રાણ યજ્ઞ, આપણે પ્રાણ યજ્ઞનું આપણું પહેલું ચરણ શરૂ કરીએ છીએ. પ્રાણ યજ્ઞ એટલે આપણે શ્વાસ જે લઈ છે એ જ આપણો પ્રાણ યજ્ઞ. તો પહેલું ચરણ શરૂ કરીએ કરતા પહેલા થોડી ચર્ચા એ કરીશું કે આપણે આજે પ્રાણ શ્વાસ લેવામાં શું ભૂલ કરીએ છીએ. દાખલા તરીકે કે અમે 50 વર્ષ પહેલા જે શ્વાસ લેતા હતા એ શ્વાસ 24 કલાક ની અંદર 16,800 શ્વાસ લેતા હતા. હાલમાં આપણે બધા 23,600 શ્વાસ બધા લઈએ છીએ. તો આનું કારણ શું? કઈક ભૂલ થાય છે આપણી, શ્વાસ લેવાની અંદર ગતિ એટલી બધી વધી ગઈ અને 50 વર્ષ પહેલા જે દર્દો હતા એના કરતા પણ ઘણા બધા વધી ગયેલા. તો રોગ થવાનું મૂળ કારણ આપણો પ્રાણવાયુ, એક જે દરેક અવયવને પહોંચવો જોઈએ પહોંચતો નથી એવું સાબિત થયું. નાસિકાથી આપણે પ્રાણ લઈએ છીએ, એ પ્રાણનું મૂળ સ્થાન છે મૂળાધાર ચક્ર એટલે કુદો. જે ઉદયે આપણો પ્રાણ પહોંચતો નથી એટલે દરેક રોગનું મૂળ ત્યાંથી શરૂ થાય છે. તો હવે આ પ્રાણ તો એમ કયો આપ કેલી હોય તો એવી રીતે ચાલ્યા રાખતો હોય છે. હા ભાઈ ચાલે, પરંતુ આપણે જે કહું છું ને 50 વર્ષ પહેલા 2 શ્વાસ લેતા હતા અત્યારે 3 થી 4 શ્વાસ લઈ છે. તો આટલો બધો ફરક પડવાનું કારણ માયા જાણ, કારણ કે આપણે એમાંથી બહાર નીકળી શકતા જ નથી અને ઝંઝાળમાં વિલાયા કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું દવા વગર જીવી શકું છું, ખરો? દરેક દવા ઉપર જ જીવે છે. તો દવા વગર પણ જીવી શકાય છે, પણ પ્રાણને આપણે વ્યવસ્થિત લાંબા પ્રાણ દીર્ઘાયુ પ્રાણ કરવાની જરૂર છે. તો આ કઈ રીતે કરવા? પહેલા તો આપણે જાણી લઈએ કે જે આપણે શ્વાસ નાસિકાથી લઈએ છીએ એ શ્વાસ મસ્તિષ્કમાં 65% શ્વાસે મસ્તિષ્કને વધારે પ્રાણની જરૂર પડે છે. તો એ પ્રાણ 65% મસ્તિષ્ક લઈ જાય, 35% મણિધર ચક્ર એટલે ડુંગીએ પહોંચે ત્યાં 7 અવયવો રાહ જોઈને બેઠા હોય છે, જેને આપણે રસ, રક્ત, માંસ, વેદ, મજા, અસ્થિ, રજોગણ આ 7 ધાતુને 5% મળે છે અને આપણો પ્રાણ તૂટીએ પહોંચતા પૂર્ણ થઈ જાય છે. તો નાસિકાથી પ્રાણ લઈ પણ મૂલાધાર ચક્ર એટલે ગુદા એ પહોંચવો જ જોઈએ. ત્યાં પહોંચતો નથી પહોંચતો એટલે રોગનું ઉત્પાદન વધે છે. તો એના માટે આપણે પ્રાણાયામ છે, આ યોગ છે, યોગા છે, સાધના છે, આ મેડિટેશન છે, આ બધા પ્રયોગો એટલા માટે આપણે કર્યા છે. તો પ્રાણ કઈ રીતે શ્વાસ લેવો એ થોડીક આપણે વિગતવાર જાણીશું. હવે આપણે
પાંચ તત્વોનું જેમ બ્રહ્માંડ છે એવી રીતે પાંચ તત્વનું આપણું આ માનવ શરીર, આ શરીર છે એ સાધન નથી પણ આ પ્રભુનું મંદિર છે. તો જેમ આપણે બહારથી શુદ્ધ રાખીએ છીએ એમ અંદરથી શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો એને શુદ્ધ અંદરથી કઈ રીતે કરવું એક પ્રશ્ન થાય. તો વાત થઈ શકે કેમ નહીં? પ્રાણથી લાંબા દીર્ઘાયુ પ્રાણ મુઠ્ઠી વાળીને મોટો પ્રાણ ભરીને પેટમાં 10, 20, 30, 40, 50, 60 સેકન્ડ સુધી ભરી રાખો. જ્યાં સુધી આપણે સહમ થાય ત્યાં સુધી ભરી રાખો. પછી હળવે હળવે દબાવીને કાઢી નાખો, અથવા તો મૂલાધાર ચક્ર એટલે બુદાને અંદર ખેંચો એટલે તરત જ બહાર કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે અને શુદ્ધિકરણ થઈ જશે. કારણ પૂરેપૂરું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવું જોઈએ, નહીતર અંદર ગોટાળો ઉભો કરે. તો હવે આ થઈ આપણે પ્રાણવાયુની વાત. પહેલું ચરણ આપણે પૂર્ણ થયું. હવે પાંચ તત્વોની અંદર અગ્નિ, વાયુ, જલ, આકાશ અને ધરતી, આ પાંચ તત્વોની અંદર આપણે પહેલું ચરણ પૂરું કર્યું પ્રાણવાયુનું. બીજું ચરણ શરૂ કરીશું અગ્નિનું. અગ્નિ એટલે વિદ્યુત, ઓરા આ નામે પણ ઓળખાય છે. તો અગ્નિ વગર વિદ્યુત ઉપર આપણું, એના વગર આપણું શરીર હલન ચલન બધું એનાથી જ થતું હોય છે. તો એ પણ જરૂરી છે. તો અગ્નિ શરીરની અંદર પ્રગટ થાય છે ક્યાં? તો અગ્નિની શરૂઆત જેમ આકાશ મંડળની અંદર કરોડોની સંખ્યામાં 24 કલાક તારાઓનું સંઘર્ષ દ્વંદ્વ થતો હોય છે, એમાં એનો નાશ થતો હોય છે, એવી જ રીતે આપણા મસ્તિષ્કની અંદર, એ પણ આપણું આકાશ છે, એની અંદર પણ જ્ઞાનતંતુઓનો સંઘર્ષ અને દ્વંદ્વ ચાલુ જ હોય છે. કરોડોની સંખ્યાની અંદર મરતા હોય છે જ્ઞાનતંતુ અને પાછા જીવંત પણ થતા હોય છે. હવે એ જ્ઞાનતંતુ અને રસાયણો સાથે આપણો જે પ્રાણવાયુ અંદર જતા વેત જ અંદર વિસ્ફોટ થાય અને વીજળી પેદા થાય છે. એ વીજળી સીધી ડાયરેક્ટ મણિધર ચક્ર ડ્યુટી ઉપર પહોંચે છે અને પરિપૂર્ણ શરીરની અંદર પ્રદાન કરે છે. હવે આપણે આ જે વીજળીનું સંશોધન કઈ રીતે કર્યું એ સમજાવું છું. કે સમુદ્રનું પાણી, નદી તળાવોનું પાણી બધું બાષ્પીભવન ઉનાળામાં થઈને જે આકાશમાં વાદળાના રૂપે એમાં વાયુનો વેગ અંદર સંઘર્ષ થવાથી રૂપાંતર થઈને પાણી રૂપે નીચે ધરતી પર વરસાદ રૂપે પડે છે. એમાં જે વાદળો ભટકાય છે અને જે વીજળી પેદા થાય છે એ જ વીજળી આપણા શરીરમાં પ્રગટ થાય છે.